नमस्कार विद्यार्थी मित्रों, आपणे अगाउना વિડિયામાં જોયું હતું કે આપણે પહેલા ચેપ્ટરની શરૂઆત કરી હતી ભાગીદારી વિષય પ્રવેશ. અગાઉના બે વિડિયામાં આપણે જે થિયરી કે ભાગીદાર એટલે શું, કોઈ પણ ભાગીદારી પેઢીમાં ભાગીદારોની સંખ્યા કેટલી હોય છે, અને ત્યાર પછી આપણે જોયું હતું ભાગીદારીના લક્ષણો, અને ભાગીદારી પેઢીની જ્યારે શરૂઆત થતી હોય ત્યારે ભાગીદારો વચ્ચે કયા કયા પ્રકારના કરારો કરવામાં આવતા હોય એ ભાગીદારી પેઢીનું કરાર રાખવું જોઈએ. આ ચાર બાબતો જોયા પછી હવે આપણે આ ચેપ્ટરમાંથી તમને જે એમસીક્યુ અને વિભાગ સીમાં તમને 3 માર્ક્સનો દાખલો પૂછાશે. એ 3 માર્ક્સના દાખલાઓ હવે આપણે જોશું ત્યારે એ જુદી જુદી રીતના તમને દાખલાઓ પૂછાતા હોય છે પરીક્ષામાં, એ આપણે રીત પ્રમાણે જ જોશું. પણ આપણે પહેલી રીતની શરૂઆત કરી કે રીત નંબર 1, ઉપાડ પર વ્યાજની શું કરવી, ગણતરી કરવી. અગાઉ આપણે કરારનામામાં જોઈ હતા કે ઉપાડ પર વ્યાજ, એ જ પ્રકારે આપણે ઉપાડ પર છે એ વ્યાજની શું કરવાની ગણતરી. તો સૌથી પહેલી રીત પ્રમાણે આપણે જોઈ તો કે ઉપાડ, ઉપાડ કોણ કરતું હોય, તો કે ભાગીદાર. જ્યારે પેઢીમાંથી કઈ પણ પ્રકારે લઈ જાય રકમ, તો જે રકમ લઈ જાય છે એને શેના તરીકે ઓળખવામાં આવે, ઉપાડ તરીકે. હવે આ રીતમાં જે તમને 3 માર્કના દાખલાઓ પૂછાશે ત્યારે એ ભાગીદાર પેઢીમાંથી જે ઉપાડ કરતો હોય એ ઉપાડ જુદી જુદી 3 રીતે કરવામાં આવતો હોય. એટલે કે ભાગીદાર છે એ પેઢીમાંથી ક્યારે ઉપાડ કરે એના આધારે આપણે એના ઉપર શું ગણવામાં આવતું હોય, વ્યાજ ગણવામાં આવતું હોય. તો કે પહેલી બાબત જોઈ તો કે જો ભાગીદાર દર માસની ક્યારે ઉપાડ કરતો હોય, શરૂઆતમાં, એટલે કે દર મહિનાની જો પહેલી તારીખે, એટલે કે શરૂઆતમાં ઉપાડ કરે ત્યારે આપણે જે વ્યાજ ગણવાનું આવશે એ વ્યાજ કેટલા માસનું વ્યાજ ગણવાનું આવશે, તો કે 78 માસનું, અને માસ છે એટલે આપણે છેદમાં કુલ માસ કેટલા થાય, 12. એટલે જ્યારે ભાગીદાર શરૂઆતમાં ઉપાડ કરશે ત્યારે આપણે કેટલા માસનું વ્યાજ ગણવાનું આવશે, તો કે 78 ના છેદમાં 12. એ જ પ્રકારે જો ભાગીદાર દર માસની આખરમાં ઉપાડ કરે, એટલે કે દર મહિનાની છેલ્લી તારીખે, એટલે કે દર મહિનાની આખરમાં ઉપાડ કરે ત્યારે આપણે ઉપાડ પર વ્યાજ છે એ કેટલું ગણવામાં આવે છે, તો કે 66 ના છેદમાં 12. 12 એટલે કુલ માસ છે, એટલે આપણે યાદ રાખવા માટે શું યાદ રાખવાનું, 66. એ જ પ્રકારે જો ભાગીદાર દર માસની ક્યારે ઉપાડ કરતો હોય, 15મી તારીખ, દર મહિનાની 15મી તારીખે જ્યારે ભાગીદાર ઉપાડ કરે છે ત્યારે આપણે એ ઉપાડ પર કેટલા માસનું વ્યાજ ગણવાનું આવે છે, તો કે 72 માસનું, એટલે કે 72 ના છેદમાં 12. તો આ રીત પ્રમાણે આપણે આ 3 બાબતોને તમારે ધ્યાનમાં લેવાની આવશે કે જ્યારે ભાગીદાર શરૂઆતમાં ઉપાડ કરે ત્યારે કેટલા માસ યાદ રાખવાના, 78. જ્યારે ભાગીદાર આખરમાં ઉપાડ કરે છે ત્યારે કેટલા માસ આવશે, 66. અને જ્યારે ભાગીદાર 15મી તારીખે ઉપાડ કરે ત્યારે કેટલા આવશે, 72. ઈ તમને રકમમાં આપેલી રહેશે, ભાગીદાર શરૂઆતમાં ઉપાડ કરે, આખરમાં કે 15મી તારીખે ઉપાડ કરે છે. હવે જ્યારે ઉપાડ પર વ્યાજની ગણતરી કરશું ત્યારે આપણે ગણતરી કરવા માટે શેનો ઉપયોગ કરવાનો આવશે, સૂત્રનો ઉપયોગ કરવાનો આવશે, અને એ સૂત્ર આવશે I = PRL/100. જે તમે 7મા 8મા માં ભણતા ત્યારે પણ આ સૂત્રનો ઉપયોગ થતો કે I = PRL/100. હવે આપણે એનું વર્ગીકૃત કરી તો જ્યાં આ એટલે શું કહેવાય, તો કે ઉપાડ પર વ્યાજ, જેની આપણે શું કરવાની આવશે, ગણતરી કરવાની આવશે. પી એટલે શું કહેવાય, તો કે મુદ્દલ રકમ. મુદ્દલ રકમ એટલે ઉપાડની, જે ભાગીદાર છે એ દર માસે જેટલો ઉપાડ કરે છે એ ઉપાડની રકમ કેટલી, એટલે એ શું કહેવાશે, પી. આર એટલે તો કે વ્યાજનો દર, એટલે કે ઉપાડ પર આપણે કેટલા ટકા લેખે શું ગણવાનું આવશે, વ્યાજ, એટલે કે વ્યાજનો દર. અને એન એટલે આવશે મુદત, એટલે કે માસ. અને એ એનની કિંમત આ 3 માંથી કોઈ પણ એક આવશે, ભાગીદાર શરૂઆતમાં ઉપાડ કરે છે, આખરમાં કે 15મી તારીખે ઉપાડ કરે છે. પણ એક વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો કે જ્યારે આપણે દાખલો ગણશું ત્યારે જ્યારે રકમમાં તમને કુલ ઉપાડ આપેલો, કુલ ઉપાડ એટલે કેવો ઉપાડ કહેવાય, વાર્ષિક, આખા વર્ષનો તમને જ્યારે રકમમાં ઉપાડ આપેલ હશે, એટલે આ બે શબ્દ યાદ રાખજો, કુલ ઉપાડ અથવા તો વાર્ષિક ઉપાડ આપેલ હોય ત્યારે એક માસનો ઉપાડ શું કરવાનો આવશે, શોધવાનો આવશે. ત્યારે આપણે કેટલા માસનો ઉપાડ શોધવાનો, એક જ માસનો. કારણ કે અહીંયા આપણે જે પી ની કિંમત લખશું એ પી ની કિંમત આખા વર્ષની નથી, એ માત્ર કેટલા માસની હશે, એક માસે ભાગીદાર કેટલો ઉપાડ કરે. એટલે જ્યારે રકમમાં કુલ ઉપાડ કે વાર્ષિક ઉપાડ આપેલ હશે ત્યારે આપણે પહેલા કેટલા માસનો
ઉપાડ શોધવાનો હતો કે એક માસનો અને ઈ શોધવા માટે એક માસનો ઉપાડ બરાબર કુલ ઉપાડ છેદમાં શું આવશે કુલ માસ જેટલા માસનો હોય કુલ માસ એટલે આપણે કેટલા માસનો ઉપાડ મળી જશે એક માસનો તમને આપણે દાખલામાં જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે આપણે એક કુલ ઉપાડ છે એ આવે ત્યારે આપણે કઈ રીતે એક માસનો ઉપાડ શું કરવાનો શોધવાનો રહેશે તો આટલી બાબતો તમારે છે એ ધ્યાનમાં રાખવાની આવશે મુખ્ય મહત્વની બાબતો ત્રણ શરૂઆતમાં ઉપાડ કરે તો 78 માસ આખરમાં ઉપાડ કરે તો 66 પંદરમી તારીખે ઉપાડ કરે તો 72 માસ અને જ્યારે આપણે ઉપાડ કરીએ ગણશું ત્યારે એનું સૂત્ર આય બરાબર બીઆરએન ચિહ્નમાં હવે આપણે દાખલાની ગણતરીથી જોશું કે કઈ રીતે આપણે ઉપાડ પર વ્યાજ ગણીએ આ પહેલું એક્ઝામ્પલ છે એક ભાગીદાર દર માસની ક્યારે ઉપાડ કરે છે શરૂઆત એક ભાગીદાર દર માસની શરૂઆતમાં રૂપિયા 1000 ની એક સરખી રકમનો શું કરે છે ઉપાડ કરે છે એટલે જે ભાગીદાર છે દર મહિનાની પહેલી તારીખે પેટીમાંથી 1000 રૂપિયાનો શું કરે છે ઉપાડ કરે છે તો ઉપાડ પર 10% લેખે શું ગણો વ્યાજ ગણો તો આપણે ઉપાડ પર કેટલા ટકા લેખે વ્યાજ ગણવાનું 10% લેખે જ્યારે ઉપાડ પર વ્યાજ ગણવાનું આવે ત્યારે સૌથી પહેલા આપણે વ્યાજ ગણવા માટે શેનો ઉપયોગ કરવાનો સૂત્રનો તો સૌથી પહેલા આપણે સૂત્રની મદદથી વ્યાજ ગણશું તો ઉપાડ પર વ્યાજ ગણવા માટે આપણે સૂત્રનો ઉપયોગ કરશું I બરાબર PRN છેદમાં 100 હવે આપણે વ્યાજ ગણવા માટે જે કિંમતો આપેલ છે એ કિંમતો આપણે સૂત્રમાં શું કરવાની મૂકી જવાની આ એટલે ઉપાડ પર વ્યાજ જેની આપણે ગણતરી કરવાની થશે તો એક ભાગીદાર દર માસની 1000 તો એક પછી એક આપણે કિંમત મૂકી તો પી ની કિંમત કેટલી થશે તો કે મુદ્દલ ઉપાડની રકમ કેટલી ઉપાડની રકમ છે 1000 એને ગુણ્યા આર એટલે કે ઉપાડ પર વ્યાજ તો ઉપાડ પર વ્યાજ છે એ કેટલું છે 10 તો ઉપાડ પર વ્યાજ 10 એન એન એટલે ખાસ ધ્યાન રાખજો આ બંને કિંમતો પી એટલે ઉપાડની રકમ આર એટલે વ્યાજનો દર હવે એની કિંમત તમને કે રકમમાં આપેલ હશે નહીં જે રકમ આપણે શું કરવાની છે શોધવાની છે અને એ શોધવા માટે નક્કી કરવા માટે આપણે જોવાનું કે જે ભાગીદાર ઉપાડ કરે છે એ ક્યારે ઉપાડ કરે છે તો કે શરૂઆતમાં ઉપાડ કરે છે જ્યારે કોઈ પણ ભાગીદાર શરૂઆતમાં ઉપાડ કરશે ત્યારે શરૂઆતમાં ઉપાડ કરે ત્યારે આપણે કેટલા માસનું વ્યાજ ભરવું પડે તો કે 78 ના છેદમાં 12 ભાઈ આપણે એન ની કિંમત છે એ કેટલી મૂકવાની આવશે તો કે 78 બસ છેદમાં શું આવશે 12 અને સૂત્ર મુજબ છેદમાં કેટલા આવશે 100 આવશે હવે આપણે દરેક સૂત્રની આપણે કિંમત શું કરી દીધી મૂકી દીધી હવે આપણે આ પ્રમાણે ઉપાડ પર શું ગણવાનું આવશે વ્યાજ ગણવાનું આવશે કયા છે કિંમત છે પી ની કિંમત આર ની કિંમત એન ની કિંમત અને છેદમાં 100 અને ગુણ્યા શું કર્યા 12 કરેલ છે હવે આપણે એ પ્રમાણે ઉપાડ પર વ્યાજ ગણવા માટે વ્યાજ ગણવા માટે જે કિંમતો મૂકેલ છે એ કિંમતો મુજબ આપણે એનો શું મેળવવાનો આવશે જવાબ મેળવવાનો